દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી અટકાવવા માટે ગ્રાહક સુરક્ષા કાયદામાં ઘણા બધા સુધારા કર્યા છે અને 1986થી અમલી બનેલા આ કાયદામાં સંશોધન કરીને 2019માં કરવામાં આવેલા સુધારા વધારા આવતીકાલથી અમલી બની રહ્યા છે ત્યારે આ કાયદામાં શું શું ઉમેરવામાં આવ્યું છે તેની પર એક નજર અર્થશાસ્ત્રમાં ગ્રાહકને બજારનો રાજા કહેવામાં આવે છે પરંતુ કેટલાક ચપળ અને ચાલાક વેપારીઓએ રાજાને જ છેતરી નાખતા હોવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે બજારનો રાજા ગ્રાહક છેતરાય નહીં અને તેને યોગ્ય ન્યાય મળે તે માટે ભારત સરકાર દ્વારા 1986માં ગ્રાહક સુરક્ષા કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો પરંતુ તે કાયદામાં ઘણી બધી ખામીઓ હતી ત્યારે વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા 2019માં આ કાયદામાં સંશોધન કરી નવા સુધારા કર્યા છે અને આવતીકાલથી આ સુધારા અમલી બની રહ્યા છે ત્યારે આ કાયદામાં કરવામાં આવેલા મહત્વના સુધારા પર એક નજર કરીએ તો સૌથી મહત્વનો સુધારો જે કરવામાં આવ્યો છે કાર્યક્ષેત્રને લઈ કરવામાં આવ્યો છે હવેથી ગ્રાહક પોતાના જ વતનમાંથી છેતરપિંડીનો કેસ કરી શકશે ફરિયાદનું કાર્યક્ષેત્ર એટલે कार्यक्षेत्र में एवं तू के पहला ज्यांथी तमे वस्तुनी खरीदी करी होय ए विस्तार में अथवा सामावाड़ा ज्यां रहता होय ए विस्तार में फरियाद दाखल थई शकती थी नवा कायदानी जोगवाई मुजब फरियादी ज्यां रहेतो हशे त्यां पण ए फरियाद करी शकशे आ सौथी मोटो सुधारो आवशे परिणाम शुं आवे छे तमे दिल्ली गया दिल्ली थी कोई वस्तु लईने आया हवे दिल्ली थी वस्तु ले एटले तमारे फरियाद करवा माटे दिल्ली जवुं पड़े अथवा तो ए मुंबईनी कंपनीए जो ए वस्तु जो बनाएली हो तो मुंबई जी फरियाद दाखल करवी पड़ती थी पण हवे तमे त्यांथी लायेली वस्तु हशे अने डीसा बैठा बैठा फरियाद दाखल करवी होय तो पण तमे करी शकशो आ उपरांत बीजा सुधारानी वात करीए तो ते मिलकत संबंधित छे पहला 1 लाख करता ऊंची किंमतना दावा माटे राज्य कक्षा सुधी लांबू थवू पड़तु हतु ते हवेथी स्थानिक जिल्लामां ज दावो मांडी शकाशे स्थानिक जिल्ला कक्षामां 1 करोड़ सुधीना दावा करी शकाशे फुगाओ बेहद वध्यो छे परिणामे જે ફરિયાદ કાયદો લાગુ થયો એ વખતે તમારે જિલ્લામાં કરવી હોય તો 1 લાખ સુધીની ફરિયાદ જિલ્લામાં થતી હતી અને 20 લાખ સુધીની ફરિયાદ તમે રાજ્ય કમિશનમાં કરી શકતા હતા પણ હવે ફુગાવાના પરિણામે એમાં સુધારાની આવશ્યકતા હતી અને અમારી 1995થી આ માંગણી ચાલુ હતી જેને સરકારે સ્વીકારી અને એ વસ્તુ આ નવા કાયદામાં આવી રહી છે કે 1 કરોડ સુધીની ફરિયાદ હશે તો એ જિલ્લા ક્ષેત્રમાં થઈ શકશે અને 1 કરોડથી લઈને 10 કરોડ સુધીની ફરિયાદ હશે તો એ રાજ્ય કમિશનમાં થઈ શકશે અને 10 કરોડથી ઉપરની હોય તો નેશનલ કમિશન દિલ્હીમાં જવું પડશે વધુમાં વાત કરીએ તો આ કાયદામાં કરવામાં આવેલા સુધારાના બદલે હવે કોઈ સેલિબ્રિટી જાહેરાતમાં કોઈ પ્રોડક્ટના દાવા કરશે અને તે દાવા ખોટા સાબિત થશે તો તે સેલિબ્રિટી સામે પણ કાર્યવાહી કરી શકાશે કે કોઈ સેલિબ્રિટી જો આવો ખોટો દાવો કર્યો હશે એને કીધું છે કે ભાઈ તમે આ લગાડો અને તમે રૂપાળા થઈ જશો કે તમારા દાંત સફેદ થઈ જશે અથવા તો તમને આ પીવાથી તમારી તાકાત વધી જશે અથવા તમારા વાળ છે એ લાંબા થઈ જશે 1 મહિનામાં અથવા તમારું વજન ઉતરી જશે તમારું પેટ ઘટી જશે એવું કોઈ અસ્થિએ એને કીધું હશે અને એવું સાબિત નહીં થાય તો એ કહેનાર જેણે ફિલ્મી અભિનેતા હોય કે ક્રિકેટર હોય કે કોઈ પણ સેલિબ્રિટી હોય તો એને પણ લાખો રૂપિયાના દંડ એટલે 50 લાખ સુધીના દંડની જોગવાઈ અને સજાની જોગવાઈ પણ આ કાયદામાં કરવામાં આવી છે આ ઉપરાંત ઓનલાઈન છેતરપિંડીને અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા આ સુધારામાં ખાસ પ્રાવધાન કરવામાં આવ્યા છે અને હવેથી ઓનલાઈન છેતરપિંડી સામે પણ કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે આ પણ એક મહત્વનો સુધારો છે એક ચોથી વસ્તુ સુધારામાં મહત્વની લીધી છે એ છે ઈ કોમર્સ એટલે ઈ ટ્રાન્ઝેક્શન જે અત્યારે થાય છે તમે ઓનલાઈન પૈસાની ચૂકવણી કરો છો ઓનલાઈન ચૂકવણી કરી એટલે એ વસ્તુ ક્યાંથી આવી છે તમને ખબર જ નથી તમે એમેઝોનથી મંગાવી કે ફ્લિપકાર્ટથી મંગાવી કે કોઈ પણ મિન્ત્રાથી મંગાવી ગમે ત્યાંથી વસ્તુ મંગાવી તમે ઓર્ડર આપ્યો ખાલી માત્ર લિંકના આધારે એ લિંકના આધારે ઓર્ડર આપેલી વસ્તુ ક્યાંથી પેક થઈને ક્યાં પહોંચી કશું ખબર પડતી નથી પરિણામે તમે ફરિયાદ ક્યાં કરવી એના કાયમી એ તકલીફો થતી હતી હવે એ પ્રશ્ન નહીં આવે કેમ કે ઈ કોમર્સને આમાં લઈ લીધું છે એટલે અહીંની કોર્ટમાં ફરિયાદ દાખલ કર્યા પછી જે વિસ્તારનો છે એ વિસ્તારને એ કોર્ટ સૂચિત કરશે કે ત્યાંથી આ કંપનીને પકડીને અથવા એને નોટિસ બજાવીને લઈ આવો અને એના ઉપર અહીંયા બેઠા કેસ ચલાવી શકાશે સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષાના કાયદાને લઈ હવેથી એક કમિટી પણ બનાવવામાં આવી છે અને કમિટી દ્વારા પણ કાર્યવાહી કરી શકાશે વધારાની બીજી વસ્તુ એવી ઉમેરવામાં આવી છે કે એમાં સીસીપીસી નામની એક સમિતિ બનાવવામાં આવશે એટલે એક ઓથોરિટી એક નવી પેરેલલ ઓથોરિટી ઊભી થશે જેમ કોર્ટ છે જેમ કલેક્ટર ઓફિસ છે એવી એક ઓથોરિટી ઊભી થશે જે સેન્ટ્રલ કક્ષાએ રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ છે જિલ્લા કક્ષાની સમિતિ બનશે અને નિર્ણય કરવાની સત્તા નહીં હોય પણ જેમ કે તમે કોઈ 10 રૂપિયાની 5 રૂપિયાની વસ્તુ ખરીદી છે
એના માટે તમે ફરિયાદ કરવા નથી જતા, કેમ કે તમે જશો એટલે તમારો સમય બગડશે, 2-3 હજાર રૂપિયાનો ખર્ચો કરશે. હવે 5 રૂપિયાની વસ્તુ માટે 3 હજારનો ખર્ચો કોણ કરવાનું છે? પણ જો તમે આ કમિટી જે ઓથોરિટીની બનશે સીસીપીસીની, એને જો તમે એક લેખિતમાં જાણ કરશો કે આવું મારી સાથે થયું છે, તો કલેક્ટર સુઓમોટો એને નોટિસ કાઢશે, કલેક્ટર એક કમિટી બનાવશે. એ કમિટીમાં જિલ્લામાંથી જે પ્રતિષ્ઠિત ગ્રાહક સુરક્ષા મંડળો છે, યોગ્ય કામ કરતા વ્યક્તિઓ છે, ગ્રાહક ચળવળકારો છે, એમાં રિટાયર્ડ મામલતદાર કે રિટાયર્ડ કલેક્ટર કે એવા લોકો છે અથવા આ વિષયના જાણકાર છે, એવા અલગ 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 વિષયનો એક ડૉક્ટર છે, એક વકીલ છે.